પંચમહાલ જિલ્લાના હાલોર તાલુકામાં આવેલા પંડોર ગામમાં વરસાદમાં પંડોર ગામે કોતરમાં પાણીના પ્રવાહમાં પંચન વર્ષે ચોવીસ કલાકનો સમય વીત્યા છતાં પતો ન લાગ્યો એનડીઆરએફની ટીમ પણ શોધખોરમાં જોડાઈ હાલોર તાલુકા મંગળવારના રોજ થયેલા જોરદાર વરસાદમાં તાલુકાના તમામ નાના મોટા ચેકડેમ કોતરો નદી નારા અને તળાવમાં પાણીનો પ્રવાહ ઉભરાયો હતો જેમાં વહેતા કોતરના પાણીમાં પંડોર ગામના પંચાવન વર્ષીય સરતનભાઈ પારસિંગભાઈ બારીયા કોતરમાં તણાયા હતા ત્યારે આ કોતરમાં સરતાનભાઈને શોધવા માટે પંડોર ગામના કોતરથી લઈને છેક ત્રણથી ચાર કિલોમીટર કોતરમાં શોધ કરવામાં આવી તેમ છતાં કોઈપણનો પત્તો લાગ્યો નથી જ્યારે રાત્રિના અંધકાર સમયમાં બંધ રાખી બીજા દિવસે સવારથી ફરી રેસ્ક્યુ ઓપરેશન કરી હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વડોદરાની એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ અને કોતરના વહેતા પાણીમાં શોધખોર કરવામાં આવી એનડીઆરએફની ટીમ શોધખોર કરતાં કરતાં દેવડેમ સુધી પહોંચ્યા અને દેવડેમમાં પાણી વધારે હોવાથી અને અંધારું થતાં મોડી સાંજે રેસ્ક્યુ ઓપરેશન બીજા દિવસ સુધી મુલતવી રખાયું કિરણ ગોહિલ જેડેશ ટીવી પંચમહાલ